તો ધોળકામાં પણ વાતાવરણમાં પલટો. ધોળકાના ચલોડ ગામે વરસાદી ઝાપટું પડ્યું. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદી ઝાપટું પડ્યું હતું એક તરફ. અત્યારે વાતાવરણમાં પલટો અને તેવામાં લોકો અત્યારે ઘરમાં લોકડાઉન છે, તેવામાં આ વરસાદી ઝાપટા બાદ ખેડૂતોમાં ચિંતા છે કે જે પાક છે તેના નુકસાન થઈ શકે છે. તેને કારણે આ વાતાવરણમાં પલટો ખેડૂતોની ચિંતા વધારનારો. તો વડોદરા શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. શહેરમાં વરસાદી છાંટા વરસ્યા. માંડવી વાડી યાકુતપુરા વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા હતા. તો વડોદરામાં પણ વાતાવરણમાં પલટો. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને હવામાન વિભાગે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની આગાહી કરી હતી, જેના ભાગરૂપે રાજ્યના અલગ અલગ શહેરોમાં વાતાવરણમાં પલટો. વાત મહીસાગરની, તો અહીં પણ વાતાવરણમાં પલટો આવ્યો. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર માં વાતાવરણમાં પલટો. લુણાવાડામાં વરસાદ શરૂ થયો અને વાદળછાયું વાતાવરણ પણ રહ્યું. આ વાતાવરણ વચ્ચે લુણાવાડામાં વરસાદી માહોલ. મહીસાગર લુણાવાડામાં વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. સંખેડા તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો. છોટાઉદેપુરના સંખેડામાં પણ વરસાદ વરસ્યો હતો, જેના દ્રશ્યો જોઈ શકાય છે. હજી પણ કેટલાક દિવસ આવું જ વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યભરમાં વાતાવરણમાં પલટો. નડિયાદ શહેરમાં વાતાવરણમાં પલટો. અચાનક વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદના કારણે રસ્તા ભીંજાયા હતા. તો નડિયાદના પણ આ દ્રશ્યો, વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું અને રસ્તા ભીંજાયા હતા. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે નડિયાદ શહેરમાં વાતાવરણમાં એકાએક ફેરફાર થયો અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટું પણ પડ્યું.